તો એક માણસ આવીને બધા મજાક કરતા હોય ને, અરે બાપુ ઓને જવાની જરૂર નથી આવે. ઓલો પછી કે બાપુ જો જમે ને તો બધાને લાડવા ને આ બધું હું ખવડાવું. વાહ, શું વાત છે! વિચાર કરો, ત્રીજા દિવસે આ અસર, કે બાપુ જો જમે કોઈને ઉઘરાવવા જરૂર નથી, મારા તરફથી આખું બધાના 10 15 20 50 જેટલા હોય ને બધાને મારા તરફથી જમાડવા. ખ્યાલ આવ્યો? કે બાપુ એટલે મજાક એ કરે, બાપુ હા પાડો ને બધાને ઉડી ખાવા મળે. મેં કીધું હું જમીશ પછી, પણ જ્યાં સુધી મારું અનુષ્ઠાન પૂરું નહીં થાય ત્યાં સુધી હું જમીશ નહીં. અને જ્યારે આપણે ભૂખ્યા રહીએ ને ગમે એટલા દિવસ, ફક્ત ને ફક્ત 3 દિવસ જ તમને ભૂખની ખબર પડે છે. અચ્છા, અમારા જાતનો અનુભવ, 3 જ દિવસ સુધી તમને એમ લાગે કે મેં ખાધું નથી, મને ભૂખ લાગી. 3જા દિવસ પછી સામે તમારે અન્નની થાળી પડી હોય તો ખાવાની ઈચ્છા ન થાય. તમારે ગમે એટલા દિવસ કાઢો હોય ને એટલા નીકળી જાય. પહેલા 3 દિવસ આપણને અહેસાસ થાય કે મને ભૂખ લાગી કે મને ઓવ થયું, કે 3 જ દિવસ 3 દિવસ તમે રહી જાઓ, 4થા દિવસ થી તમને ખબર નથી પડતી કે મને ભૂખ લાગી, ખબર જ નથી પડતી તમને. બસ એટલે આવી રીતે કાઢ્યું. હવે વિચાર કરો, એ ચાંદ્રેલિયા દાદા નાગદેવતાનું ત્યાં એ થાન વિસ્તાર, આ બધા વાસંગી નાગ ને નાગ ને આજુબાજુ જ્યાં જુઓ વિસ્તાર. અને મેં આ અનુષ્ઠાન 1.25 લાખનું જ્યારે પૂરું કર્યું, 15 દિવસ જેવું થયો હશે, 15મા દિવસે જે હું જ્યારે, મને કોઈ ઓળખતું નથી, કોઈનો પરિચય નથી, કોઈ ભગત નથી, કોઈ સેવક નથી, બરાબર. પહેલા દિવસે મારા વતી જવા તૈયાર થઈ ગયો, બીજા દિવસે બધાને લાડવા ખવડાવવા તૈયાર થયા, અને 15 દિવસે મારું અનુષ્ઠાન પૂરું થયું ને ત્યારે આખું ગામ ઉલટાનું ત્યાં જઈ. હું વિચાર કરો, ઓહો શું વાત છે! હા, એ પ્રભાવ, આ પ્રભાવ કે મંત્રનો પ્રભાવ માણસો મારી બીજી રીતે કેટલો થાય છે. હા, ખ્યાલ આવે? 15 દિવસમાં આજની તારીખમાં એ અક્ષેત્ર ચાલે છે, જે દિવસે આ એક ખાલી ઓલું કર્યું, ઓહો બરાબર, આજની તારીખમાં હજી અક્ષેત્ર ત્યાં ચાલુ છે. બહુ સરસ, અક્ષેત્ર ચાલુ થઈ ગયું. વિચાર કરો એ સમયથી, અને એ સમય દરમિયાન સૂક્ષ્મ અનુભવમાં શું શું થાય? એટલે સૂક્ષ્મ અનુભવમાં તો એ નાના મોટા અલગ અલગ બધા આત્માના આપણને ઓલા બધા થતા જાય. એક સ્ટેજ હોય છે, પહેલું સ્ટેજ, બીજું સ્ટેજ, ચોથું, એમાં 7 સ્ટેજ આવે. આત્મા સુધીનો 7 સ્ટેજ આવતા હોય, પછી તમારી ક્ષમતા, ખ્યાલ આવી ગયા? એક એકની ક્ષમતા. પહેલું સ્ટેજ હોય છે કે તમને ભયંકર ઓલા અનુભવ થાય, ભયંકર સ્વપ્નાઓ, આ તે બીજું, નાગ દેખાય, બીજી ઓ દેખાય, આવું બધું ભયંકર વસ્તુ. પછી એમાંથી તમે પસાર થઈ જાઓ, પછી સુંદર વસ્તુ બધી દેખાય, બાગ બગીચા સરોવર ઝરણા વહેતા હોય, આ બધું સુંદર સુંદર. આત્મા સુધી પહોંચવાનો 7 સ્ટેજ છે, અલગ પગથિયા છે, પગથિયા. અને ત્યાર પછી તમે આગળ જાઓ, એટલે એનાથી વળી સારો અનુભવ, એનાથી પછી બીજા આગળ સારો. પણ જેવી જેવી તમારી સાધના એની અંદર તમે, માની લો કે હું, મને એવા એવા અનુભવ બેઠા હોય, પછી એકદમ અંધારું, ચારે બાજુ અંધારું દેખાય, અંધારું દેખાય, અને કોઈ આમ સબને લઈ, કોઈ મળેલા માણસને આમ લઈને બધા આખી શમશાન યાત્રા નીકળતી હોય. એક તો અંધારું ને પાછું આવું જોવે, એટલે આમ માણસ ભયંકર. પછી એ તમે રોડના કિનારે ઊભા છો, આમ સ્તબ્ધ થઈ ગયા, ઓહો શમશાન યાત્રા સબને લઈને જાય છે, એટલે ઓટોમેટિક તમારા આમ થોડાક ફરી જાય. હવે એ શમશાનને લઈને આમ જ્યાં જતા હોય, જ્યાં બરાબર તમારી સામેથી જ્યારે એ સબ નીકળ, ઓલી શું કહેવાય, શમશાન યાત્રા નીકળતી હોય છે, તો એ જે ઓલી અર્થી જે હોય છે ને, એ અર્થીમાંથી એ જે હોય છે, અર્થીમાંથી જે સબ હોય છે ને, એ એકદમ ઊભું થઈ જાય. અને તમારે યાર સંવાદ કરે કે આત્મા શું છે, કેવી રીતે છે, એ બધા તમને આ બધા અનુભવ, આ બધા અલગ 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 પ્રકારના જ્ઞાનના ઈશ્વરના આવા બધા અનુભવ થતા હોય છે. એટલે આ બધું તો થઈ ગયું. હવે હું, અમે પ્રત્યક્ષ બેઠા હોય અને અવાજ આવે, આપણે 2 જણા બેઠા, એક્સ મિલિટરી વાળા હતા, એક દાદુ ભા કરીને, એ પણ ત્યાં કાયમ માટે રહેતા. એટલે મારું તો શું છે, આરતી ને પૂજા થઈ ગઈ એટલે ધૂણા ઉપર બેસી જાઓ, 7 વાગે આરતી પૂજા થઈ જાય, ધૂણા ઉપર બેસી જાઓ, 10 વાગ્યા સુધી ધૂણા ઉપર બેસીને મંત્રોના ડોલા બધા કરતા. રાત્રે જમતો નહીં, અહીંયા ખેડો આવ્યા પછી, ખેડૂતથી આવ્યા પછી જમતો નહીં. અને ત્યાંથી દાદુભાઈ એક્સ મિલિટરી ગયા, હું એને કીધું તમારે જમવું હોય તમારે જમીન ઉપર સુઈ જવાનું. પણ એક વખત અમે બે બરા, હજી 7 વાગે થયા, આરતીનો સમય ને હજી 2 જણા બેઠા હતા,
આ બાજુ દરવાજો હતો તો ત્યાં બે જણાનો અવાજ અવાજ આવ્યો, મેં પણ સાંભળ્યો એને પણ સાંભળ્યો. હા, અવાજ, બે જણા વાતો કરતા, મેં પણ અવાજ સાંભળ્યો એને પણ અવાજ સાંભળ્યો. મને કીધું બાપુ કોઈ છે? મેં કીધું ના કોઈ નથી, મને તો ખબર હતી શું છે. અવાજ કેવો? બોલ બોલ ચાલો તો તમે. હા, સ્પષ્ટ શબ્દો એકબીજા તમે વાત કરો. અચ્છા, એવી રીતના શબ્દો તમને સંભળાય. બે વ્યક્તિ વાતો કરતી, બે વ્યક્તિ વાતો દૂરથી કરતા હોય કેમ આપણને અવાજ આવે? શું બોલે છે સ્પષ્ટ શબ્દો ન સાંભળી શકો, પણ એ વાત કરે છે એ સંભળાય. એટલે એવી રીતે પછી મેં એને કીધું ના કોઈ નથી, તો એને સ્પષ્ટ સંભળાવ્યું. પછી ટોર્ચ લઈને જોયું, જ્યાં જોયું તો ત્યાં કોઈ હતું નહીં. અને એ એક્સ મિલિટરી મેન એ ગભરાઈ ગયો એટલો. પછી બાજુમાં રસોઈ બનાવવાય ન જાય, ઉપર સુવાય ન જાય, હું જ્યાં સુધી ધૂળા પાસે બેઠો રહું ત્યાં સુધી મારી સામે જ બેઠો રહે. ઓહ, એટલો બી ગયો, એટલો બી ગયો. અનુભવ કર્યો ને કે નહીં આ વસ્તુ સાંભળી? સ્પષ્ટ છે, સ્પષ્ટ છે. બે જણા વાતો કરતા તો એ સ્પષ્ટ, મેં પણ સાંભળ્યો એને પણ સાંભળ્યો. અને એ જોવા માંડ્યું તો કઈ નથી. નુકસાનકારક હતા કે તમને કઈ નુકસાન કરતા? નુકસાન કરતા કોઈને ન હતા. પણ આપણી એક શું છે, આપણી મનોદશા જેવી છે કે અશક્ય વસ્તુ જોઈએ એટલે ગભરાઈ જઈએ. બસ, અચ્છા, તમે તમને દેખા દેતા એટલે ગભરાઈ જઈએ. આ જ વસ્તુ, અચ્છા.